આપ ધોરણ ત્રણમાં અંગ્રેજીની સ્ટેપબુકની અંદર પેજ નંબર ટ્વેન્ટી ફાઈવ આવ એટલે કે પચીસ તમારે અંગ્રેજીની સ્ટેપબુક ખોલવાની છે બરાબર એની અંદર જુઓ સ્ટેપ એટ સી ડબલ્યુ આજની તારીખ છે બાવીસ દસ સ્ટેપ એટ હું છું તમે તું છો એટલે કે આઈ એમ યુ આર બરાબર એટલે રીતે જો કે આ એટલે હું બરાબર આ એટલે હું આ સાથે ક્રિયાપદ કયો લાગે છે એ એમ લખાય છે આ એમ એટલે હું છું આપણે પોતાની ઓળખ આપવી હોય તો આપણે શું શું બોલવાનું આ એમ બરાબર મારું નામ છે ભાવના કે આ એમ ભાવના હું ભાવના છું પછી નામ કે વ્યવસાય લખવાથી વાક્ય બને છે ગમે તે મારું નામ ભાવના છે તો જાતે તમારું નામ બનાવવાનું છે બરાબર ધારો કે નામ છે શિયા બરાબર તો આ એમ શિયા હું શિયા છું બરાબર આ એમ હેતવી તો હું હેતવી છું તો આવશે કે શીખા હોય તો બરાબર આઈ એમ શીખા તો હું શીખા છું સૃષ્ટિ હોય તો સૃષ્ટિ બરાબર યશવી હોય તો યશવી તો આ આઈ હંમેશા એટલે કે કેપિટલ અક્ષરમાં પ્રથમ એબીસીડીમાં લખાય છે આ હંમેશા કેપિટલમાં જ લખાય છે યુ યુ એટલે તમે તું બીજાની ઓળખ આપી હોય બરાબર બીજા માટે તો શું હવે તમે તું એટલે કે યુ યુ સાથે શું લખાય આર બરાબર પેલામાં એમ વપરાય છે આર યુ સાથે આર ક્રિયાપદ લખાય છે યુ આર એટલે તમે છો તું છે પોતાની ઓળખ આપવી હોય તો આ એમ ને સામેવાળાની ઓળખ આપવા માટે આપણે શું કહીશું યુ આર બરાબર યુ આર એટલે તમે છો તું છે મોટા હોય તો તમે અને કોઈ ફ્રેન્ડ બેન પણ હોય તો કે તું છે વ્યક્તિની ઓળખ આપવા માટે આપણે આ પછી નામ કે વ્યવસાય લખવાથી વાક્ય બને છે બરાબર હવે લખ્યું છે મેં જો આ એટલે હું આ સાથે કયો ક્રિયાપદ લાગે છે આપણે એ એમ લખાય છે આ એમ એટલે હું છું પોતાની ઓળખ આપવા માટે આપણે આ એમ પછી નામ કે વ્યવસાય લખવાથી વાક્ય બને છે બરાબર આ હંમેશા કયા વિષયમાં લખીશું આપણે કેપિટલમાં બરાબર હવે જો યુ એટલે તમે

હું અમન છું એટલે પોતાનું વાક્ય થયું પોતાના માટે આપણે શું કીધું આઈ એમ બરાબર હવે બીજું જુઓ યુ આર અમી મેં કીધું હમણાં કે સામેવાળી વ્યક્તિ માટે આપણે શું કહીશું યુ આર બરાબર એટલે યુ આર અમી તું અમી છે નીચે જુઓ આઈ એમ મિલી હું મિલી છું રીતે આપ્યું છે આપણને સ્વર આપ્યો વચ્ચે બરાબર આર્ટિકલ તો આઈ એમ અ ગર્લ ગર્લ એટલે છોકરી કે હું એક છોકરી છું મિલી શું છે કે આ એમ મિલીય આ એમ અ ગલ કે હું એક છોકરી છું હવે જો યુ આર રાજ આ વ્યક્તિ છે એટલે તું રાજ છે યુ આર અ બોય કે તું એક છોકરો છે છે યુ બરાબર એટલે શું આવે તું બરાબર અને આ માટે હું તું એક છોકરો છે આ એમ રાધા હું રાધા છું જોવા ચિત્ર ની અંદર આ એમ રાધા એટલે હું રાધા છું આઈ એમ અ પ્યુપીલ બરાબર આ એનું આ વાક્ય છે આ અંગ્રેજી ઊંચાનું વાક્ય છે કે હું એ પ્યુપીલ એટલે વિદ્યાર્થી હું એક વિદ્યાર્થી છું યુ આર કિશનભાઈ બરાબર એટલે તમે કિશનભાઈ છો આપણે સામેવાળી વ્યક્તિ માટે બોલ્યા છીએ એટલે યુ આર કિશનભાઈ તમે કિશનભાઈ છો

એટલે તમે એક ટીચર એટલે શિક્ષિકા બરાબર તમે એક શિક્ષિકા છો તો જુઓ કે આ એમ પોતાની ઓળખ માટે આપણે શું કહીશું આઈ એમ મારું નામ છે આઈ એમ ભાવના હું ભાવના છું તો સામે આપી કે યુ આર શીખા તું શીખા છે આઈ એમ મિલી બરાબર એટલે હું મિલી છું આઈ એમ અ ગર્લ ગર્લ એટલે કે છોકરી હું એક છોકરી છું તો તમારે પોતાનું અને સામેવાળી વ્યક્તિ માટે આ વાક્ય બોલવાના છે ઘરે પણ આ રીતના ઘરે મમ્મી પપ્પા હોય બેન હોય કાકા કાકી હોય બરાબર એમની સાથે આ રીતના જો પોતાના માટે આઈ એમ વપરાય છે બરાબર આઈ અને એનો ક્રિયાપદ કહો લાગે છે એ એમ અને સામેવાળી જે વ્યક્તિ હોય એના માટે યુ આર એટલે કે તું તમે બરાબર મોટા માટે એટલે તું રાજ છે તો તમારે અંગ્રેજીની નોટબુકની અંદર આજની તારીખ મને બાવીસ દસ સ્ટેપ એટ હું છું તમે તું છો આઈ એમ યુ આર બરાબર આ રીતના બોક્સ પાડીને સ્ટેપ એટ લખવાનું છે નોંધો કે આઈ એટલે હું આ સાથે કયો કહીએ તો આપણે આપણે એ એમ એમ એટલે કે હું છું બરાબર આ રીતના સારા અક્ષરે આ બધા જેવું મેં નોંધ લખાય છે એ સારા અક્ષરે અંગ્રેજી નોટબુકની અંદર લખવાનું છે અને આ જે વાક્યો હમણાં આપણે બોલ્યા બરાબર આઈ એમ અમન હું અમન છું એનું અંગ્રેજી વાક્ય અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી ઉચ્ચા બરાબર આ રીતના તમારે અંગ્રેજીની નોટબુકની અંદર સરસ અક્ષરે આ વાક્યો લખવાના છે બરાબર અને ઘરે પણ આ રીતના પોતાની ઓળખ બતાવવાની છે અને સામેવાળી વ્યક્તિ માટે પણ આ રીતના ઘરે બોલવાનું છે બરાબર અને વાક્ય જાતે બીજા પણ વાક્ય તમારે ઘરે બનાવવાના છે બરાબર યાદ જો આ રીતના અહીં સુધી તમારે ચૌદ વાક્યો છે ચૌદ વાક્ય તમારે સારા અક્ષરે નોટબુકની અંદર લખવાના છે અને બીજા પણ વાક્યો વધારાના ના લખજો બરાબર થેન્ક યુ